ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘરઆંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને થરાદ તાલુકાના વડગામલા ખાતે રાત્રિ સભા ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો, ગામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રસાદ આપ્યો હતો. મુખ્યમંત્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કરતા કહ્યું, ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી હતી. સોલાર પીએમ સોલાર યોજના આપણા આખા ગામમાં, આ ગામમાં આયા છે તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એકે ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કરીએ, એના માટેની યોજના તો છે જ, કુસુમ યોજના તો છે જ, પણ હમણાં આપણી પીએમ સૂર્યઘર યોજના જે છે એ તમે લઈ લો તો આની અંદર થઈ જાય, એના માટેનું એક આ ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય એવાનો શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ ગામ થઈ જવું જોઈએ સોલાર માટે. એક એ ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને, બધા સાથ આપશો ને. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે. જિલ્લાની પાણીની સમસ્યા માટે ખાસ કરીને થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. રાત્રિસભા લોક સંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, નાયબ વનરક્ષક અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.